સ્વામિનારાયણ વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું વિષ્ણુ અજ્ઞાનીનું પોતાના સ્વરૂપને જોવાનું. સ્વામિનારાયણ હરે. સંવત 1876 ના પોષ સુદ બીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ગાદી તકિયા નખાવીને વિરાજમાન હતા અને ધોળી પાગ માથે બાંધી હતી ને તે પાગને વિશે પીળા ફૂલનો તોરો વિરાજમાન હતો અને કંઠને વિશે પીળા પુષ્પનો હાર વિરાજમાન હતો અને બે કાનને વિશે ધોળા અને પીળા પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા અને ધોળો ચોફાળ ઓઢ્યો હતો અને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો અને કથા વંચાવતા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિજનની સભા ભરાઈને બેઠી હતી. પછી સ્વામી શ્રી સહજાનજી મહારાજ બોલ્યા છે કે સાંભળો, સર્વને એક પ્રશ્ન પૂછીએ છીએ. ત્યારે સર્વ હરિભક્તે હાથ જોડીને કહ્યું છે, પૂછો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની તે કોણ છે? પછી તો સર્વે વિચારી રહ્યા પણ ઉત્તર કરી શક્યા નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે જ ઉત્તર કરીએ. ત્યારે સર્વે રાજી થઈને કહ્યું છે, હે મહારાજ, તમથી યથાર્થ ઉત્તર થશે માટે કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કે આ દેહમાં રહેનારો જે જીવ છે તે રૂપને જુએ છે અને કુરૂપને જુએ છે તથા બાળ યૌવન અને વૃદ્ધપણાને જુએ છે, એવા અનંત પદાર્થને જુએ છે, પણ જોનારો પોતે પોતાને જોતો નથી અને કેવળ બાહ્ય દ્રષ્ટિએ કરીને પદાર્થને જોયા કરે છે, પણ પોતે પોતાને નથી જોતો. તે જ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. અને જેમ નેત્રે કરીને અનંત પ્રકારના રૂપના આપણને સમજાવે છે મહારાજ, પોતે જ પ્રશ્ન કરે છે કે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની કોણ. આપણે આ દુનિયાની દ્રષ્ટિએ જોઈએ તો બહુ ભણેલા હોય, ગણેલા હોય એને કંઈ અજ્ઞાની ના કહીએ, મૂર્ખ ના કહીએ. કારણ કે એ કંઈ ભણ્યા છે, ગણ્યા છે, સારી ડિગ્રી પ્રાપ્ત કરી છે, શાસ્ત્રોને પણ સારી રીતે જાણતા હોય એવા પણ છે, વ્યવહારિક સંસારિક બુદ્ધિઓ પણ હોય. બજારમાં એક આંટો મારીને લાખો રૂપિયા લઈ આવેલો અને આપણે આખી જિંદગી મહેનત કરીએ તો એ ભેગું ન થાય, એવા પણ બુદ્ધિવાળા જગતમાં પડ્યા છે. ગમે એવા કૂટ પ્રશ્નો હોય તોય પણ એ માણસ આમ જઈને સહેજમાં પતાવી નાખે. એ આપણે વર્ષો સુધી એના ગૂંચવાળામાંથી ઊંચા ના આવ્યા હોય પણ એવા માણસો એવી એક વાતથી પ્રસંગ મૂકીને આપણને એ વાતનો ઉકેલ લાવી દે, નિરાકરણ પણ લાવી દે. આવી પણ બુદ્ધિ શક્તિવાળા મનુષ્યો આ જગતમાં છે. રાજકારણ રીતે પણ બહુ સારી રીતે પોતાનું તંત્ર ચલાવી શકતા હોય, સામાજિક ક્ષેત્રે પણ બહુ સારી બુદ્ધિ શક્તિ જેને હોય, વેપારી દ્રષ્ટિ પણ બહુ સારામાં સારી હોય કે કોઈ દાડોને વેપારમાં નુકસાન જ ના જાય, એને લાભ જ થયા કરે, એવી વ્યવહાર કુશળતા આપણવાળા માણસો ઘણા જગતની અંદર છે. એટલે એવી રીતની બુદ્ધિ તો દરેકની પાસે છે જ. ત્યારે એ માણસોને આપણે અજ્ઞાની કહીએ તો કેવું લાગે? એ આપણને આપણી દ્રષ્ટિ તો એ લાગે કે બહુ બુદ્ધિવાળા છે, બહુ સારા છે, બહુ દયા છે, બહુ હોશિયાર છે, એમ જ લાગે. પણ જે ન ભણેલો હોય, જેને વ્યવહાર કરતા ના આવડતું હોય, જેને કોઈ પણ જાતનું શાસ્ત્રનું જ્ઞાન ન હોય, કોઈ પણ ડિગ્રી જેને ધારણ કરીને હોય, નોકરી કરવામાં જેને નોકરી કરતાંય ના આવડતું હોય, એને વ્યવહાર કરતાંય ના આવડતું હોય, વેપાર કરતાંય ના આવડતું હોય, અને બધી રીતે એવો જે હોય એને આપણે કંઈક આ મૂર્ખ છે કે અજ્ઞાની છે, એ બનેલો નથી, બુઠ્ઠું છે એમ આપણે કહીએ છીએ, એ દ્રષ્ટિ જો જુદી છે. પણ શ્રીજી મહારાજ બહુ જુદી વાત આપણને સમજાવે છે કે અજ્ઞાની માણસ કોણ છે એમ. આપણે આપણી દ્રષ ટિ આ વિચાર કરીએ છીએ કે આવો જે હોય એ અજ્ઞાની, ભણેલો ના હોય, ગણેલો ના હોય, વ્યવહાર ના આવડતો હોય, કોઈ પણ જાતનું કોઈ ગતાગમ જેને ના હોય, એ માણસને આપણે એક આ મૂર્ખ માણસ છે. અને આવો જે બહુ હોય ને એ પણ આપણે કહીએ છીએ. ત્યારે શ્રીજી મહારાજ એનો ઉત્તર બહુ જુદી રીતે આપણને સમજાવે કે અજ્ઞાનીમાં અજ્ઞાની કોણ છે, કે જે પોતે પોતાના સ્વરૂપને જોતો નથી, સુખને અનુભવતો નથી, જે છે કે પોતાની અંદર જે જીવ છે કેવો છે, કાળો છે, ધોળો છે, લાલ છે, પીળો છે, એની ખબર છે આપણને? એની કાંઈ ખબર નથી કે દેહની અંદર એક આત્મા છે અને એ આત્મા કેવો છે એની આપણને ખબર નથી. કે જેને લઈને આપણે હાલીએ છીએ, ચાલીએ છીએ, બોલીએ છીએ, કામ કરીએ છીએ, ક્રિયા કરીએ છીએ, એ વસ્તુ શું છે એની કાંઈ ખબર નથી. અને બાહ્ય દ્રષ્ટિએ બધું જોયા જ કરીએ કે હો શું આ બધી વસ્તુ,
અને આ ફલાણા આવા છે ને ફલાણા આવા છે ને વિઘ્ના આવા છે ને આ બધી વસ્તુ જોઈ છે કે રૂપને જોયા કરે, કયો સુંદર રૂપ છે, પણ રૂપને શું જોવાનું છે, રૂપને બનાવનારો કોણ છે એની વાત વિચાર કરો, એને વિચાર નથી કરતા, પણ રૂપ જોઈએ કહો અલૌકિક રૂપ, પણ એમાં મોહ પામવા જેવું નથી, એમાં તો ઉપરથી ચામડું ચડેલું છે, બાકી તો અંદર વિષ્ઠા મૂત્ર પાચ પરુ બધું ભરેલી વસ્તુ છે, તમે ચામડાને જરા અહીંથી ઉતારો પછી એની પાસે એવી કંઈ બેસવાનું મન ના થાય, એવી દુર્ગંધ મારે છે, એટલા પત્યા રોગ થાય છે તો કોઈ બેહે નહીં ભાઈ, અરે બહુ દૂર ચાલ્યા જાય, ત્યારે જો એ વસ્તુ તો શરીર તો એની ઉંદરની વસ્તુ તો આવી છે, એમાં બીજી વસ્તુ દેખાતી નથી, ત્યારે જો એ વસ્તુને ઉપરથી આપણે જોઈએ છીએ કે હા બહુ સુંદર છે, પણ એ સુંદર એવો જે ઘાટ એની જે રચના છે, એ આંખ ને કાન ને નાક ને એની જે સુંદરતાઓ બની છે, એ વસ્તુ બનાવી કોને આપણે એટલું જાણવાનું છે, એવી વસ્તુ બનાવનાર કોણ છે, ત્યારે જો ઉપરની વસ્તુ જોઈને આપણે મોહ થાય કે બહુ સુંદર વસ્તુ છે, પણ એ સુંદરને બનાવનાર કોણ, સુંદર નકશી કરીને કારીગરે બનાવ્યું હોય ને આપણે જોયા કરીએ કે હો શું નકશી ને શું વસ્તુ, પણ એ નકશીને બનાવનાર એવું કારીગરને એની કારીગરી કરનાર કોણ છે, આપણે કંઈક એવા જે શિલ્પ માણસ હોય, બહુ કારીગર માણસ હોય, બહુ એવી રીતના સરસ રીતના ચિત્રકારો હોય, એવા નકશી કરનારા હોય એને ઉપર કહીએ, પણ એ જેને બનાવ્યું એને પણ બનાવનાર તો ભગવાન છે ને, એને બનાવનાર ભગવાન છે, ત્યારે એને જોવાનો આપણે પ્રયત્ન કરવાનો છે, એને બદલે આપણી આ વસ્તુમાં જોઈને આપણે મોહ પામી છે કે ઓ શું સરસ વસ્તુ, પણ શું સરસ વસ્તુની નહીં પણ એની અંદર ઊંડા ઉતરીને આપણે જુઓ કે એને પણ આ વસ્તુની રચના કરાવનાર એમાં બુદ્ધિ મૂકનાર કોણ છે, ત્યારે એટલા માટે મારે કહ્યું કે રૂપ જોઈએ કુરૂપ જોઈએ બધું જોયા કરે, અને એનો વિચાર કર્યા કરે હો હો શું વસ્તુ આ સારી છે ને આ નરસી છે, પણ એનો વિચાર ના કરો પણ એની વસ્તુ બનાવનાર જુઓ, જગત બધું છે એ ભગવાનનું કાર્ય છે, આ બધું રચ્યું છે કોને ભગવત ભગવાને, જેને રચ્યું આ જગત જોને જુજવી જાતનું એ માણસ કર્યા પશુ કર્યા પંખી કર્યા ઝાડ પાન પર્વત ગુફાઓ બધી રચનાઓ એવી સુંદર ભગવાને કરી છે, એવું ભગવાને ભાત ભાત જુદી જુદી જાતનું કર્યું છે કે આમાં આપણી બુદ્ધિ પણ ન ચાલી શકે, એવી વસ્તુ ભગવાને બનાવી છે એમાં આપણને બહુ થાય કહો આવું બહુ સરસ, પણ એને બનાવનાર કોણ છે એની રચના કરનાર કોણ છે એટલો વિચાર જો આપણને નથી આવતો તો આપણા જેવા કોઈ અજ્ઞાની નહીં, ભલે પછી આ દુનિયાનું બધું જાણતો હોય, દુનિયાના આખા દેશોની વાત એ જાણી શકતો હોય, એમાં દરેક વસ્તુઓ સારી રીતનું વર્ણન પણ કરી શકતો હોય, એક એક રચનાની વાત કરી શકતો હોય, ચંદ્ર સુધી પહોંચી ગયો હોય બધી વાત કરીને, તો એ મારા કે અજ્ઞાની છે, એને મૂળ વસ્તુને સમજ્યો નથી, જે સમજવાની વસ્તુ છે જાણી સમજ્યો નથી, જાણવા જેવી વસ્તુ જાણી નથી, જોવા જેવી વસ્તુને જોઈ નથી, તો એ બધું એનું પાણી હોય, એટલે એ વસ્તુ આપણે બરાબર ખ્યાલ કરવાની વસ્તુ છે, ત્યારે એ મહારાજ અહીંયા સમજાવે છે કે એ બધો જોનારો બીજું બધું જોયા કરે, રૂપ પૂરું પા તે બીજું ત્રીજું સારું નરસું જુએ, આવા છે આવા છે ફલાણા છે બધાએ ગમે તે, તમે કોણ છો પહેલી વસ્તુ એ, આપણે કોણ છીએ કે આપણે શું કરવા આવ્યા છીએ એ વસ્તુ આપણે પહેલો વિચાર એ કરવાનો છે, એ જો આપણે વિચાર નથી આવ્યો તો મહારાજ કહે છે એવો અજ્ઞાની છે, ભલે ડાયો હોય હોશિયાર હોય સારો હોય બધી જાણી શકતો હોય બધું જડતો હોય, પણ પહેલું પોતાને પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી અને એ રચના કરનાર પરમાત્માનું જ્ઞાન નથી, એને જોતો નથી તો એ મૂર્ખ જેવો છે, એને કાંઈ ગમ નથી, એ બધું શાસ્ત્રકારો આપણને સમજાવે, બધું જાણ્યું પણ સ્વાય કે જાણવા જેવી વસ્તુને જાણી શું કામ હોય, ત્યારે એને આ રીતે આપણે કહીએ, મારે કહે છે ને હીરો ગોગેજીને આવ્યો, ઘોઘા હીરો ગોગેજીને આપણે ગુજરાતીમાં ભાષા કહેવાય છે, કે ઘોઘા બંદર છે ને ત્યાં સારી રીતનો વેપાર ધંધો બધું થઈને આવે, પણ જ્યાં જઈને આંટો મારીને પાછો આવ્યો તો શું કામ હોય, ગંગામાં જઈને માથું કોરું કરીને આવ્યો, માથું કોરું રાખીને આવ્યો, ત્યારે શું બધું આખું શરીર પલાળ્યું પણ માથું પલાળવાનું મુખ્ય વસ્તુ છે, ત્યારે એમ આપણે આ બધું દુનિયાનું જ્ઞાન મેળવી લીધું, દુનિયાની વાત જાણી પણ લીધી, કઈ રીતે આ બધું જાણ્યું સમજ્યા બધું ખરું, પણ સ્વામી કહે છે આપણે જે કોણ છે એ વસ્તુને આપણે જાણી નથી, જેને આધારે આ જગત છે તેને કોઈને જાણે રહે, આ ભગવાનને આધારે આખું જગત છે એને આધારે આપણે બધા છીએ, એ વસ્તુને જોવા આપણે પ્રયત્ન જ કરતા નથી, બીજું જો જ કરીએ છીએ લ્યો, અને એની અંદર આપણે મોહ પામીએ, એમાં પછી આવું ને તેવું ને ફલાવાનું ને એવું બધી વાતો કરીએ, પણ ભાઈ આપણે કોણ છે, આપણે કાળા છે કે ધોરા છે કે પીળા છે કે એ છે તે છે એ બધી વસ્તુ, એ વસ્તુનો જો ખ્યાલ આપણને નથી આવ્યો તો સ્વાય કે એ જાણે કોઈ અજ્ઞાની, માટે અજ્ઞાન કાઢવા માટે આ વસ્તુ છે, એટલે મારે કહે છે હું બીજા અવતાર કાર્ય કારણ કે લીએ હે, લેકિન મેરા અવતાર જોવા હૈ અજ્ઞાન નાશ કે લીએ હુઆ હૈ,
મહારાજ પોતે બોલે છે કે બીજા અવતારો એ કાર્ય કારણ માટે થયા. ભગવાન રામ છે, રાવણનો નાશ કરી રામ કરો, કૃષ્ણ ભગવાને અસુરોનો નાશ કરવા માટેના બધું કરવા માટે થયા. એમ મચ્છા કચ્છા બધા અવતારો ઘણા 24 અવતાર આપણે થયા છે, પણ એક એક કાર્ય માટે ઋષિ ભગવાન થયા, પલ્લાનું રક્ષણ કરવા માટે, હિરણ્યનો નાશ કરવા માટે. એમ વારા અવતાર થયા, પૃથ્વીનું આ ટીપનું કરીને હિરણ્યાક્ષરૂપ લઈ ગયો હતો. બધા દૈત્યો કેટલા બધા ઐશ્વર્યવાન હોય છે, જુઓ કે હિરણ્યાક્ષ એવો હતો કે આખી પૃથ્વીનું જેમાં પર્વત પહાડ જાન લંડન અમેરિકા બધું આમ ટીપનું વારી દીધું, પડીકું વારીને લઈ ગયો દરિયામાં. આવો માણસ લ્યો, હવે કેટલો શક્તિશાળી માણસ, આવું થાય કોઈ પણ કરી શકે? ત્યારે એવો એવો જબરદસ્ત હતો કે આખી પૃથ્વી ઝાડ પાન પર્વત ગુફાઓ કાપડા લંડન આ બધા મકાનો બિલ્ડિંગો ફેક્ટરીઓ બધું એને વારી દીધું અને લઈ ગયો સમાન ત્યાં. એને માટે ખાસ વારા ભગવાન થયા અને એ પોતે પૃથ્વી ત્યાંથી પાછા લાયા હિરણ્યકશિપુનો નાશ કરીને, અને આ પાછું પૃથ્વીનું તળ હરખું કર્યું તો અત્યારે આપણે બેઠા છે. લ્યો ને આપણે બેઠા એવું હતું ના વ્યા હાથ ત્યારે એટલા કારણ માટે જ, બસ એક પૃથ્વીને લાવવા માટે જ એ ભગવાનનો અવતાર, બીજું કોઈ કાર્ય નહીં. ત્યારે શ્રીજી મહારાજ કે મેરા અવતાર છે એ મૂળ અજ્ઞાનને નાશને માટે કહેતા, જેને લઈને આપણે જન્મ ને મરણ ને જન્મ મરણ થાય છે, અને જે અસલ સ્વરૂપનું જ્યાં સુધી જ્ઞાન નથી એને લઈને આપણે જન્મરણ થાય છે, ત્યારે શ્રીજીમાં કે એ માટે મારો અવતાર છે કે આ બધાને મારા સ્વરૂપનું જ્ઞાન થાય, એના આત્માના સ્વરૂપનું જ્ઞાન થાય અને મારી ભક્તિ મારા ધામમાં પામે, એને માટે એમનો અવતાર થયો છે. એટલે શ્રીજી મારે કે અજ્ઞાનીમાં અજ્ઞાની કોણ કે આજે પોતે પોતાના સ્વરૂપને જોતો નથી એ, અને એને પોતે જેને પ્રમાણ વર્તી શકતો નથી એ મોટો અજ્ઞાની છે. ત્યારે જો આપણે અજ્ઞાનની દ્રષ્ટિ બીજી જાતની છે, મહારાજ આપણે આમ જો આ વસ્તુ નથી સમજ્યા, પછી ભલે મોટું રાજ કરતા હોય ને એ લાખો કરોડો રૂપિયા કમાવી શકતી હોય ને બહુ વિદ્વાન પંડિતાઓ બધી ચાલતી જ હોય, પ્રવચન એટલા સરસ લેક્ચર આપતા જ હોય, પણ એ વસ્તુ જ્યાં સુધી નથી ત્યાં સુધી એને આ કંઈ ગતાગમ છે નહીં. એટલે એને બુદ્ધિવાળો ન કહેવાય. બુદ્ધિવાળો તો જે પોતે આત્માના કલ્યાણને માટે પ્રયત્ન કરે છે, એને જાણવા જોવા માટે પ્રયત્ન કરે છે, અગર એને જે જાણે છે એ જ બુદ્ધિવાળો છે. બસ 50મો અવતાર મહારાજ એ પણ સમજાવ્યું કે બહુ શાસ્ત્રને જાણતો હોય, વ્યવહારમાં બહુ જાણતો હોય એને બુદ્ધિવાળો કહો. મારે કહેવા તો ઘણા બુદ્ધિવાળા છે. આપણે જાણીએ છીએ કે નાથ ભક્ત બુદ્ધિવાળા અને દિવાનજી મૂરખ. મહારાજે પોતે કહ્યું છે, વડોદરાનો દિવાન સિંધિયા હોલકરને ગાયકવાડ ત્રણ સ્ટેટનું રાજ ચલાવે, દિવાનગીરી કરે, બહુ જ વ્યવસ્થા સુંદર, કોઈ પણ રાજમાં કોઈ પણ જાતની મુશ્કેલી ના આવે અને એટલી સુંદર વ્યવસ્થા ચાલે, આર્થિક રીતે પણ એનું માળખું બહુ સરસ વ્યવસ્થિત રહે અને રાજમાં શાંતિ જ રહે, કોઈ પણ જાતની એ ન થાય, પ્રજા અને રાજા વચ્ચેના સંબંધો છે બધા, વેપારીને બીજા બીજા ધંધા વ્યવસાય એટલા સુંદર રીતે, એટલી બુદ્ધિ ચાણક્યની પાસે હતી. ગો એવો બુદ્ધિવાળો હતો, ગમે એવા કુટ પ્રશ્નોને પણ પતાવી દેતો હતો, ગમે એવી મુશ્કેલી હોય તો પણ એને સરસ રીતે વ્યવસ્થિત રીતે એનો ઉકેલ લાવી શકતો, એવો બુદ્ધિવાળો એ દિવાન હતો. અને સિંધિયા હોલકરને ગાયકવાડ ત્રણેય રાજ મોટા હતા, બધાની અંદર એની દિવાનગીરી, બધા રાજાઓ કેમ કરે, બધા પ્રજાની અંદર પણ એનું માન સન્માન બીજું ત્રીજું બધું સારું હતું. પણ ભગવાન શ્રીજી મહારાજે કહ્યું કે એ મૂરખ અને દિવાનો નાદ ભક્ત શાક બકાલું વેચી ખાય, કાંઈ વિચારાને આવડે નહીં, વ્યવહાર ચલાવો ખબર ના પડે, બે પાંદડે જીવ્યા સુધી થયા નથી, નાના ઝૂંપડામાં રહેતા હતા અને શાક બકાલું વેચીને પોતાનો નિર્વાહ કર્યો. પણ એને શ્રીજી મહારાજ એક ભગવાન સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ આ પૃથ્વી પર આવ્યા છે જીવોનું કલ્યાણ કરવા માટે, એટલો એને પોતાના જીવમાં દ્રઢ હતું, એ વસ્તુ એને બરાબર પાકી હતી, તો શ્રીજી મહારાજે એને બુદ્ધિવાળો કહ્યું, પેલા ના કહો. આપણે જગતની દ્રષ્ટિએ તો લાગે કે આ નાથ ભક્તને કંઈ અક્કલ નથી, આવો બુદ્ધિ અક્કલવાળો આવું સરસ વ્યવસ્થિત કરે છે, આપણી આ વ્યવહારિક બુદ્ધિ છે એટલે વ્યવહારથી આપણે જોઈ શકીએ છીએ. ભગવાન કહે છે એની જેને ભગવાનને ઓળખ્યા અને પોતે પોતાના સ્વરૂપને જાણ્યો છે એ જ બુદ્ધિવાળો છે, એ માર્ગે ચાલ્યો છે, ભગવાનને માર્ગે ચાલ્યો એ બુદ્ધિવાળો છે, બાકી બધા જ મૂર્ખ છે. એ દિવાને મહારાજે મૂર્ખ કર્યો, કારણ કે ભગવાન શ્રીજી મહારાજને ઓળખી ન શક્યો. શ્રીજી મહારાજને એને પકડવા પ્રયત્ન કર્યો કે શ્રીજી મહારાજ છે એ સ્વામિનારાયણ દતિંગ ચલાવે છે, આ લોકોને છેતરે છે, ઠગે છે, માટે એને પકડીને જેલમાં નાખી દેવા, એવો એનો સંકલ્પ લ્યો, એવો એને પોતે પ્રયત્ન પણ કરતો કાયમને માટે. શ્રીજી સયાજીરાવે શ્રીજી મહારાજને આમંત્રણ આપ્યું, ગાળ ત્યાં બોલાયા અને ધામધૂમથી મહારાજે ખૂબ સારી રીતે વડોદરામાં એની અસવારી સાથે સન્માન કર્યું. પણ એ દિવાનને મનમાં ચટપટી થાય, પણ રાજનામેમાં એટલે પકડી ના શકાય. એ 3 દિવસ સુધી મહારાજ રહ્યા, મહારાજે એવું પ્રતાપ વાપર્યો કે પેલાનું આમ મન પકડી લીધું બિચારાનું, આમ કંઈ આગો પાછો થાય નહીં, મનમાં ચનવડાટ બહુ થાય, પણ તે ઘડીએ કંઈ રાજાના મહેમાન તરીકે આવ્યા હોય
એટલે તો કંઈ થાય નહીં. એટલે એ બધી રીતે એના પેતરા કર્યા કરે પણ કંઈ વસ્તુ બની ન શકી. આવી રીતે શ્રીજી મહારાજનો અલૌકિક પ્રતાપ વડોદરાની બહુ ખૂબ શ્રી મહારાજનો પ્રતાપ થયો. હજારો માણસોએ લાભ લીધો, ખૂબ રીતે એના દર્શન કર્યા અને રાજાએ પણ એવું ધામધૂમથી સ્વાગત કર્યું, પાછા વિદાયગીરી પણ એવી રીતે આપી. તો છાની ગામ છે આપણે વડોદરા નજીક, ત્યાંથી 2-3 મીલ 4 મીલ ત્યાંથી મહારાજની આખી સવારી કાઢેલી અને પાછું સવારી સહિત જ વિદાય પણ એવી રીતે જેવી રીતે લાવ્યા એટલા જ ધામધૂમથી પાછા વિદાય કરી હતી. મહારાજ આથી ઉપરથી સીધા ભગવજીને કહ્યું ઘોડી લાવજો. તો મહારાજ ઘોડી ઉપરથી અરે હાથી ઉપરથી સીધા જ ઘોડી ઉપર બેસી ગયા. નીચે પૃથ્વી ઉપર પગ ના મૂક્યો, હાથી ઝૂક્યો અને સીધો જ ઘોડી ઉપર મહારાજે પલાન કર્યું અને ઘોડી મારી મૂકી. પેલા દીવાને પેત્રો રચેલો કે ભગવાન સ્વામિનારાયણ હાથી ઉપરથી ઉતરે એટલે રાજાના મહેમાન મટી જાય. જ્યાં સુધી રાજાના ગેસ્ટ કહેવાય ને ત્યાં સુધી એનું આમ બરાબર, પણ પછી એને વાંધો નહીં પકડવામાં. એટલે એને એવી યુક્તિ બરોબર ગોઠવેલી, એના આરામ ઘણા બધા માણસોને જે પોલીસને અમલદારોને બધાને કહી રાખેલું કે એ જ્યારે પૃથ્વી ઉપર છાણીગર ઉતરે ત્યાં જ અરેજ કરી લેવાનું, પકડી લેવાનું, જેલમાં નાખી દેવા બસ. પણ એ માણસ જાણે મેં કર્યું કરતલ બીજો આદર્યા અધવચર અને હરી કરે સો આવે એવા સુભા જેવા તો કેટલાય ની આગળ મચ્છરિયા જાઓ ભગવાન આગળ એનો હિસાબ છે. એ બિચારા સંકલ્પ કરે તો એ શું કામ હોય? અરે એનો મનસુબો કંઈ ચાલી શક્યો નહીં, કારણ કે ભગવાન તો અંતર્યામી છે, દરેકના મનનું જાણે છે. તનકે જાણે મનકે જાણે, જાણે ચિતકે ચોરી, જિસકી આગળ ક્યાં છુપાવે જિસકારને દોરી. આપણે ખોટા મનસુભા કરીએ કે આમ છે ને તેમ છે ને આને આમ કર્યું તેમ કર્યું. ભગવાન બધાનું જાણે છે, તમે તમારી ભક્તિ કરી લો. આપણે કોઈના નિયંતા સિવાય, કોઈની ભૂલ જોયા સિવાય, કોઈનું જોયા સિવાય આપણે આપણું જોવા માટે આવ્યા છે. માટે ભગવાન અંતર્યામી છે, દરેક નથી જાણતા, એને નથી ખબર. એના કરતાં આપણે કંઈ ડાયા છે, બુદ્ધિવાળા છે. ત્યારે જો એટલું આપણે જો એને ન સમજતા હોય તો પછી આપણે શું સમજાશે? ભગવાન છે એ બધું જ જાણે છે, એને બધું જ ખબર છે. આટલું મોટું બધું વસ્તુ છે એને એ જાણીને બધું જ પોતાનું અનેક જીવનું કલ્યાણ કરવા માટે પોતે પોતાની રીતે પ્રમાણે કામ કરે. તો એમાં આપણે આપણી બુદ્ધિને શક્તિને ઉપયોગ કરીને અંદર અંદર આપણે પોતાનું એ જે કરવા જઈએ તેમાં આપણે ભૂલા પડવાના છે, એમાં આપણે વિખવાર થવાના છે, અશાંતિ રહેવાની. ત્યારે જો ભગવાન છે અંતર્યામી છે, દરેકની વસ્તુને સમજે છે, જેને જેટલું જે રીતે કરવા જેવું છે રીતે કરે છે. અને એ કંઈ કોઈને ત્યાં સ્વયં કહે છે આપણે અહીંની કોરોટો છૂટે, ભગવાનની કોરોટો કોઈ છૂટતા નથી. માટે એનો અરક્ષોક આપણે કરવા જેટલો નથી. વિનંતી પ્રાર્થના આપણે જેટલી થાય કરવાની, બાકી આપણે જીવમાં એ વસ્તુ દ્રઢ ન કર્યા છે ભગવાનને સંતને દ્રઢ કરી અને આપણે આપણું કાર્ય કરે જવું, તો એમાં આપણને સુખ આવે, શાંતિ આવે, આનંદ આવે અને આપણું કાર્ય થઈ જાય. જ્યારે કહેવાનું છે એમ ભગવાન અંતર્યામી છે, જેસે જિંદગી ચાકરી ઉસકીનું કાદે, રામ જરૂર કે બેઠ કે સબકા મજરા લેત, એમ એ ભગવાનનું બધું ખ્યાલ છે, એની દ્રષ્ટિ એ બધે જ પહોંચે છે, એ બધી વસ્તુ જાણે છે, જેને જેટલું જે રીતે ઘટે યોગ્ય એ રીતે પોતાનું કાર્ય કરે છે. કારણ અનંત જીવને આ ભગવાનને માર્ગે લેવા છે એટલે એ રીતે પોતાનું કાર્ય કરી અને જીવોને કાર્ય થાય. એટલે કહેવાનું છે એમ એના અંતર્યામી મહારાજ, એને પેલા દીવાનને ખબર નહોતી, એ તો માણસ સમજતો હતો ને, એ તો એક માણસ છે, એ માણસને પકડો એમાં શું વાંધો છે? એને ખબર નથી કે આ શું વસ્તુ છે કે કોણ વસ્તુ. જેમ રાવણ એ રામને ન ઓળખી શક્યો કે રાવણ કોણ છે, કે આ પ્રમાણે એક ભગવાન આ પૃથ્વી ઉપર આવ્યા છે જીવોના કલ્યાણ કરવા માટે. પણ રાવણને એમ હતું કે રામ એટલે એક સામાન્ય માણસ, એને આ રીતે બસ કરવો, પકડી લેવો, એ કરવો, એમાં શું હતું? રામનું ભજન હોય, ભજન રાવણનું હોય, એને એવું અભિમાન હતું ને અભિમાનમાં રાવણ રામને ન ઓળખી શક્યો, એની દુર્દશા થઈ ગઈ આપણે જાણીએ છીએ. બુદ્ધિવાળો હતો, ચાણક્ય હતો, હોશિયાર હતો, રાજ ચલાવતો, વિદ્વાન હતો, બ્રાહ્મણ હતો, એટલે વેદોને પણ સ્વર આપનાર, એ તો એટલું બધું એને જ્ઞાન હતું, વેદનું પણ જ્ઞાન હતું, વેદના અર્થને સમજી શકતો હતો, શાસ્ત્રોને સમજી શકતો, સમજાવી શકતો હતો, ઇન્દ્ર દેવોને વશ કરતા હતા, એની પાસે જઈને બેસતો, એને ધ્રુજાવતો, એટલી તો શક્તિ હતી. આવી સામ્રાજ્ય ગ્રહો આપણને નડે એને નડતા નહોતા, ગ્રહો બિચારા હાથ જોડે, રાવણ અમને ન નડે તો સારો, આપણને નડે, આપણને નડે છે, કોઈને બુધ નડે ને કોઈને મંગળ નડે છે ને કોઈને શનિ નડે છે, આપણને બધાને બહુ નડે છે. એનો એની વીટીઓ પહેરે છે, કોઈ મંગળની પહેરે, કોઈ શનિની પહેરે છે, ફલાણો પર કોઈ ગુરુની પણ પહેરે છે, ગુરુ નડે છે, કેટલાકને ગુરુ પણ નડે છે. હા, એ કારણ કે એવા મળ્યા હોય બિચારા ગુરુ નડે કે ના નડે, હા, પછી એનું ઘર બારે લૂંટે અને એનો જીવે કાઢી નાખે, એવા ગુરુ મળી જાય બિચારા, કાંઈ ધંતુરિયા મળતા હોય અને બધું એ રીતે ધમાલ કરતા હોય, એટલે પછી બિચારાને શું થાય? ત્યારે એવા ગુરુ હોય નડે કે ના નડે, ત્યારે એવા ગુરુ પણ કેટલાક નડતા હોય કે અમને ગુરુ નડે. ભાઈ ગુરુ નડતા છે? ગુરુ નડતા ગુરુ છે ના, ગુરુ તો કલ્યાણ કરવા આવ્યા હોય, સારું કરવા આવ્યા હોય, પણ લોકોને એમ કે ગુરુ નડે છે, ગુરુની વીટીઓ પહેરે. અમારા ચંદ્રકાંત ત્રિવેદી સાહેબ છે ને, આપણે બેના બેંગના, એમને એક જણાવ્યું કે આલ્યો સાહેબ તમે ગુરુ તમને જરા નડે છે તો આ વીટી પહેરો.
પેલા કે મારે તો ગુરુ હારા મળ્યા છે જોગી મહારાજ, મને નડતા જ નથી, મારા ઉપર એમની દયા છે ને કૃપા છે છે. કે ના પણ તમારે પહેરવી જોઈએ. પેલા ને બહુ મોહબત ને મોટા માણસ એટલે લીધી. પછી લઈને એમને ઘનશ્યામ મહારાજને આપી જોગી બાબાને, કે લ્યો આ ઘનશ્યામ મહારાજ વીટી મને પેલા આપી છે, તો ગુરુ તમને નડે. જોગી મહારાજ કે ગુરુ આપણે તો ગુરુ નડતા નથી, પણ એ તો કહેવા કહેતો હતો, મેં લીધી છે આ ઘનશ્યામ મહારાજ આપો. લો ત્યારે કહેવાનું શું, જો નિષ્ઠા હોય ને તો કોઈ આપણને નડતું નથી, કોઈ આપણું કંઈ કરતા નથી. પણ આપણી નિષ્ઠામાં પોલ હોય એટલે પોલમાં ભૂત બધા કહે. પેલા ઝાડવા છે ને પોલમાં ભૂત બહુ રહે છે. લોકો આપણી માન્યતા કે પોલમાં ઝાડમાં ભૂત રહે, એમ આપણે ભગવાનનો આશરો નિષ્ઠા નિશ્ચયમાં જરાય પોલ હોય તો અંદર ભૂત આવીને બેસે, પછી આપણને હલાવે, ઊંચા નીચા કરે આપણને. પછી ગ્રહ આવે ને પનોતી આવે ને ભૂવા આવે ને જાગરી આવે. પછી એ ભૂવા જાગરી આવે એમ નાખતા કંઈ વાર લાગે કે આ તમને આમ થયું એટલે તમારે આ કરવું પડશે, લ્યો આ તમે કર્યું તો બરાબર નહીં થયું, વળી પાછું ફરી ચાલે. પછી સ્વાય કે બધું હેરાન હેરાન ગતિ થઈ જાય છે. એટલે દ્રઢ આશરો ભગવાનનો પાકો રાખો, એમાં આપણે ના કરો. એટલે કહેવાનું શું કે એમ રાવણ આવો જબરજસ્ત હતો કે ગ્રહોને એ પણ વશ રાખતો હતો, એને ગ્રહ નતા નડતા. ગ્રહને એવો એવો વશ કરેલા એને કે એને ત્રાસ હતો કે એના થકી એને પણ એટલી વસ્તુ હતી. એટલી શક્તિ બુદ્ધિ જેની પાસે હતી, પણ એને આપણે કહીએ છીએ કે રાવણ બુદ્ધિવાળો નહીં, સૌરી બિરલી છે બુદ્ધિવાળી, કે રામ છે એને ઓળખ્યા કે મારી ઝૂંપડીએ ભગવાન આવશે, મારું કલ્યાણ કરશે. એ રામને એને ઓળખ્યા કે જે જાણવાનું જે ઓળખવાનું જેને એને સમજી એ બુદ્ધિવાળી, એટલે બીજું કાંઈ નથી. શું બિલડી હતી ને જંગલમાં રહેતી હતી, એને શું કોઈ હતું આવડતદા પણ કશું જ નહોતું, પણ એની વસ્તુ થઈ ગઈ. એમ ભગવાન છે એ ભગવાન જેને ઓળખ્યા છે એને બુદ્ધિવાળો કહ્યું. શ્રીજી મહારાજ એટલા માટે નાથ ભક્તને બુદ્ધિવાળા કહ્યા. દિવાનભાઈએ પોતે આ પ્રમાણે મહારાજ ઘોડા ઉપરથી ઉતરીને પકડવાનો જે સંકલ્પ કરેલો, મહારાજ અંતર્યામી હતા એટલે તરત જ એ હાથી આમ ઝૂક્યો બેઠો અને ઘોડી સીધા જ ઘોડી ઉપર પલાન કર્યો. મહારાજ એવી સરસ રીતે ઘોડાના સ્વાર તો મહારાજ બહુ સરસ હતા આપણે જાણતા હતા, બેસીને ઘોડી મારી જ મૂકી. કાઠી દરબારવાની પછવાડે ઘોડા દોડ્યા. કોઈને મહારાજની પાસે કોઈ પહોંચી જ ન શકે, મહારાજની ઘોડી એટલી પવન વેગી જાય જબરજસ્ત, દેખી શકાય નહીં, આમ ઉડતી હોય એવું લાગે. પેલા ઘોડા બહુ દોડાવે કાઠિયાવાળી તો બહુ ઘોડા સ્વાર. પછી પેલા આરબ જે માને જીવાને મૂક્યા હતા ને એ પણ એના ઘોડા થબડાક 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 દોડે, પણ મહારાજને કંઈ પહોંચી શકે? આ દુનિયામાં ભગવાનને કોઈ પહોંચાય? ભગવાન કોઈના બંધનમાં આવેવા નથી અને કોઈને આ વશમાં પણ આવી શકે એમ નથી. ભગવાન તો એવા દયાળુ છે, એટલે જે ભક્તિરૂપી દોરીએ કરીને બંધાય, બાકી તમે આમ કરીને એને પકડી લો એને વશ કરી લો એ કાંઈ નથી. પૈસા આપીને કદાચ વશ કરવા હોય તો એ થાય એવા નથી. કોઈ સત્તાવાળા કે કદાચ સત્તાથી કરે તો એના સત્તામાં આવે એવા નથી. બધા ઘણા દેવાનજી બીજા શુભો હતા ને, ઓલો અમદાવાદનો શુભો હતો ને વિસનગરનો શુભો હતો ને બધા, ઓલો અમદાવાદથી જૂનાગઢમાં આખું મંદિર ઉખેડવા માટે વડોદરાથી નીકળ્યો હતો, એ પણ બધા રહી ગયા. કે ભગવાનના ભગવાન એના હાથમાં આવ્યા નથી. ત્યારે ભગવાન કોઈના હાથમાં આવ્યો નથી, આપણાથી એમ પકડી શકાય એમ નથી, આંખે જોઈ શકાય એમ નથી. એ તો જે ભક્તિ જેના હૃદયમાં ઉત્પન્ન થાય છે એને વિશે એ જેને જોઈ શકે છે, એ જેને પકડી શકે છે, એ જેને વશ કરી શકે છે. એટલે કે ભક્તિરૂપી દોરીએ કરીને ભગવાન બંધાય છે એ કાયમ માટે રહે છે. એ ભક્તિરૂપી દોરીએ કરીને આ ભગવાન બંધાયા, જો સીએમ ને ત્યાં આવ્યા છે, જ્યાં જાય સીએમ ત્યાં જાય ભેગા. સીએમ હવે બીજે કંઈ જતા ને અહીં નહીં રાખજો, આ ભગવાનને બહુ ફરફર બહુ કરવું પડે ભાઈ. એટલે કહેવાનું છે આ ભક્તિરૂપી દોરીએ કરીને બંધાયા હોય તો ભગવાન લે એમની પાછળ આંટા મારે છે. એ આપણે કહીએ ને ભગવાન આ ભક્તને આવી રીતે કે જ્યાં બેઠા બેઠા ગાય તો મારે કે હું ઊભો ઊભો સાંભળું, એ ઊભા ગાય તો હું નાચું, એટલું બધું ભગવાનને પ્રેમ ભક્તો ઉપર થઈ જાય. એવો ભક્તિરૂપી દોરીએ કરીને બાંધવાની વસ્તુ છે, વશ કરવાની. બાકી તમે આમ કરવા જાઓ કે એમ લાવો પૈસા આપીને પકડીને લઈ લઈએ, સત્તાથી લઈ લઈએ, કંઈ બીજી યુક્તિથી કરી લઈએ, એ કોઈની યુક્તિમાં આવ્યા નથી, કોઈના બંધનમાં આવ્યા નથી. ભગવાન તેવા દિવ્ય છે, ભક્તિ જે થાય એની ભક્તિએ કરીને ભગવાન વશ થાય છે, બાકી કોઈ ઉપાય છે નહીં. એમ એવો શુભો મનસુભો બધા કર્યા કે પકડવા, પણ મહારાજની ઘોડી તો પવન વેગી ચાલી, એના ઘોડા થબડાક થબડાક જાય. પછી ના પકડ્યા ને ત્યારે પેલા દિવાનના માણસ કહે, મહારાજ ઉભા રહ્યો ઉભા રહ્યો, અમારા સર્પ શિરપાવ તમને આપવાનો. તો પેલા કાઠીએ દરબાર હતા એમને તો હજુ તો કંઈક ગાયકવાને મહારાજને ભેટ સામગ્રી કરવાની રહી ગઈ છે, એટલે માણસો મોકલ્યા છે. એ મહારાજને પેલા આપણે કાઠી દરબાર, મહારાજ ઉભા રહ્યા ઉભા રહ્યા, દિવાનને કંઈક અરે આપણે ગાયકવાને કંઈક શિરપાવ આપવાનો રહે. મારા કે એનો શિરપાવ હું જાણું છું, માટે ચાલો વડતાલ ભેગા થાઓ, એને શિરપાવ શું આપવો છે હું જાણું છું, માટે આપણે વડતાલ ભેગા થઈ જાઓ, પછી અંગ્રેજના રાજમાં પગી જાઓ, પછી એને આપણે જોઈશું. અત્યારે પહેલાં પગી જાય, તેકડે અંગ્રેજનું રાજ ત્યાં આગળ હતું, આ બાજુ ગાયકવાનું હતું.
એટલે કહેવાનું શું કે એ પ્રજા એના મનમાં મનમાં રહી ગયા અને મહારાજ સીધા વડતાલ જાય એટલે માનવાન છે, એની આગળ કોઈની કંઈ ચાલી શકતું નથી. રાજુ કહેવાનું બુદ્ધિવાળો તો હતો, પણ ભગવાન સ્વામિનારાયણ આવા અલૌકિક દિવ્ય પુરુષ છે, અનંતજીવના કલ્યાણ કરવાને માટે આવ્યા છે, ઓળખી ન શક્યો. ત્યારે એની બુદ્ધિ ન કહેવાય, એ ગમે એટલો હોય તો બુદ્ધિવાળો. બુદ્ધિવાળો તો એ જ કે પોતે આ રીતે સમજી અને પરમાત્માને વિશે જો ભક્તિ કરે છે એ જ બુદ્ધિવાળા છે. ત્યારે એ બુદ્ધિ એમાં મારા કહે છે કે પોતે દુનિયાનું જોયા કરે છે, દુનિયાનું બધી વાતો કર્યા કરે, પણ તારી વાત કરીને તું કોણ છું કે તું શું કરવા આવ્યો છું, તું કોણ છે એ વસ્તુ આપણે સમજ, આપણે એ સમજવા માટે આવ્યા છે. પણ આપણે આ બધી દુનિયાની જ વાતો કર્યા કરીએ, દુનિયાનું જ જોયા કરીએ, દુનિયા આવી છે ને દુનિયા આવી છે ને માણસો આવે છે ને ફલાના છે ને આ ભાઈ આવે છે ને એકના ભાઈ બધા જે છે એને આપણે કંઈ લેવા દેવા નથી. આપણે આપણું કરવાયા છે એ સામું જોઈને આપણે આ ભક્તિ કરીને ભગવાનને રાજી હોવું કરી લો બસ. આપણી બુદ્ધિનું ડાપણ ભોળાપણ મૂકીને રહીએ, દાસના દાસ થઈને રહીએ, મેલી ડાપણ ને ભોળાપણ બધું આપણું કાઢીને ભગવાનને ઓળખી લો, ભગવાનની આજ્ઞા રૂચિ સમજીને ભક્તિ કરી અને સુખિયા થઈ જાઓ. સુખિયા થવા આપણે દુખિયા થવાયા નથી, પછી આ બધું જોયા કરે તો દુખિયા અને આમ થયું અને આમ થયું આમ, પણ આપણે એને શું, આપણે શું કરી આવ્યા છે કે આપણે શું થયું છે, એ બધી વસ્તુઓ પર ધ્યાન રાખીએ. ત્યારે સાંઈ કે પોતે પોતાના સ્વરૂપને ખાસ ઓળખવાનું છે, જાણવાનું છે, એના ઉપર દ્રષ્ટિ કેન્દ્ર રાખીને આપણું કલ્યાણમાં કોઈ વસ્તુ ના આવે, આપણા જીવનું ન બગડે એ ખૂબ ધ્યાન રાખીને આપણે કરવાનું. એટલે મારે કે પોતે પોતાના સ્વરૂપને જોતો નથી, એ અજ્ઞાનીમાં અતિ છે, અજ્ઞાની છે. હવે એ જોનારો શું જોઈએ, રૂપ જોઈએ, કુરૂપ જોયા બધું જોયા કરે, પણ પોતાનું શું રૂપ કેવું છે એ જોવાની વસ્તુ. હા, અને જેમ નેત્રે કરીને અનંત પ્રકારના રૂપના સ્વાદને લે છે, આ નેત્રે કરીને બધું જોયા કરે અને એક પ્રકારના રૂપ જોઈએ, પણ નેત્રને દ્રષ્ટિ એમ નથી કરતો કે આપણે શું છે. તેમજ શ્રોત્ર ત્વક રસના ઘ્રાણ ઇત્યાદિ સર્વ ઇન્દ્રિયો કરીને વિષય સુખને ભોગવે છે. આ બધા બધી ઇન્દ્રિયો કરીને આ વિષયના બધા વાતો સાંભળે એને ભોગવ્યા કરે એ કર્યા કરે, પણ આપણે જે વસ્તુ જાણવાની જોવાની સાંભળવાની પામવાની એના ઉપર દ્રષ્ટિ નથી આવતી. ને જાણે છે પણ પોતે પોતાના સુખને ભોગવતો નથી. પોતે પોતાના સુખને ભોગવતો નથી, આપણી પાસે જ આપણું સુખ છે પણ એને આપણે ભોગવતા નથી, આપણે બીજાના સુખના હમ જોયા કરીએ. ને પોતે પોતાના રૂપને જાણતો નથી. જાણતો નથી એ સર્વ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. તે સર્વમાં અતિશય અજ્ઞાની હોય, કેટલો થોડો ઘણો ના કહ્યો મારે, અતિશય અજ્ઞાની કહી દીધો, મૂર્ખ અતિશય અજ્ઞાની. એટલે અજ્ઞાની એમાં પાછો અતિશય અજ્ઞાની, જે માણસો અજ્ઞાની કહીએ છીએ ને એ બધાની અંદર પાછો એ અજ્ઞાની. અને એ જ ઘેરામાં અતિશય ઘેલો છે. પાછો બીજો ઇલકા મળ્યો, ઘેલામાં અતિશય ઘેલો ઇલકન, એટલે ઘેલો એટલે ગાંડો, ગાંડા કહીએ છે ને બધા જે ગાંડા ફરતા હોય ને એમાં વધારે સારો ગાંડો છે, જેટલા ગાંડા હોય એમાં વિશેષ ગાંડો એ, એટલે એને ગાંડો કહીએ છીએ. ઘેલામાં ઘેલો એટલે ગાંડો, જે માણસ ગાંડો છે ને કંઈ ગતા ગમ છે, કોઈ જાતની ગમ છે કાંઈ નથી, એવા બનેલા ગણેલા હોશિયાર બધા પણ એ ગાંડા છે. લ્યો મારે કે આ મોગરો નીકળ્યા ને પછી ત્યાં એક કબો શેઠ હતો, એટલે કબો શેઠ હતો એને પછી વેપાર ખૂબ મોટી પેઢી ખૂબ ચાલતી હતી ને એમાં તૂટી ગઈ, તૂટી ગઈ એટલે પછી ભાઈનું પાટ્યું બે અરે ઓલું શું મગજ ખસી ગયું, મગજ ખસ્યુંનો ગાંડો થઈ ગયો. પછી જે પોતાનો એલ ચિંતા તેજાણાનો વેપાર મોટો હોપારીઓનો બીજું ત્રીજું બહુ મોટો વેપાર હતો અને એમાં આ બધું થયું એટલે એકદમ માણસને મગજ ખસી ગયું. પછી એ ગાંડો ફર્યા કરે, લુગડા જેમ તેમ પહેરેલા હોય, કોઈ જાતનું વસ્ત્ર નહીં, નામ ગામમાં શહેરમાં બધે ફરે ને એક ઠેકાને બેસે કે પછી પેલી કાચલી નારિયેળના એના બે તાજમાં બનાવેલા અને પેલા ઠીકરા અને કાંકરા આવ્યા ને પછી મેં લ્યો ભાઈ આવો ઇલાયચી લ્યો લ્યો તજ લ્યો બોલાવો બધા આવો લ્યો વેપાર, એટલે એને વેપારની લત નહીં એટલે એને એ ગાણપણમાં ગાણપણ એવું બોલ્યા કરે એવું કર્યા કરે, બેઠો બેઠો જ્યાં જાય ત્યાંથી ઉઠીને પણ જાય પાછો ત્યાં ભેગું કરે. પછી મહારાજ ત્યાંથી નીકળ્યા, પછી મહારાજ કહે છે એટલે ભાઈ આ શું છે આ કેમ આવું બોલ બોલ કરે. ત્યારે તેના ગોદમાં શેઠ હતા એને કહ્યું મહારાજ આ તો કબો શેઠ બહુ મોટો વેપાર હતો પણ એને તૂટી ગયો વેપાર ત્યાં આવું ગાંડો થઈ ગયો. મહારાજ કહે છે આ ભગવાન ભસતા નથી ને બધા કબા ગાંડા છે. શું આ લંડનમાં બધા ગાંડા છે ભગવાન ભસતા નથી એટલા બધાય, પણ આપણને એવો વિચાર આવે કે હો આ તો બહુ બુદ્ધિવાળા છે, પણ ભગવાનના માર્ગમાં એ બુદ્ધિવાળા નથી, જગતમાં છે અને જગતમાં છે એટલે આપણે એની જોડે રાખવું પડે, બોલવું પડે, વ્યવહાર કરવો પડે, પણ સમજી તો રાખવાનું છે કે ભગવાનને માર્ગે ચાલ્યા એટલા સાચા છે. આપણે આ દયા છે તે અહીંયા આવીને બેઠા છે, નહીં કે કોઈ આવીને બેસે. ગાંડો શું જગતમાં ગાંડો શું ત્યાં પ્રમાણે એ પ્રમાણે ભગવાનના ભજે ગાંડો છે એ મહારાજે આપણને સમજાયો છે. ત્યારે એ આપણે કરવાનું છે, ભગવાનને ભજીને ભગવાનને આપણે ઓળખીને એ માર્ગે આપણે ચાલવાનું છે. ત્યારે મારે કે ગેલામાં
ગેલો, અતિશય ગેલો જેને કહે. અને એ જ મૂર્ખમાં અતિશય મૂર્ખ છે. લોકોને મૂર્ખ કહીએ તો શું કહે આપણને? અરે ઉભો થઈ જાય, ભણ્યો ચડાવે, તું મને મૂર્ખ કહેનાર? એમ ભણ્યો ચડાવે સીધે સીધું ક્યાંક નાખે. પણ શ્રીજી મહારાજ સીધે સીધે કંઈક મૂર્ખ જ છે. એટલે આ જે નથી માર્ગે ચાલ્યો, આ જ્યાં નથી સમજતો, એ મૂર્ખમાં અતિશય મૂર્ખવા છે. એમ મૂર્ખાઓ છે, મૂર્ખનો રાજા, એ રાજા ઇલકાવ એને પણ મળ્યા, મૂર્ખમાં પણ રાજા. એટલે એવી રીતે મારે કહ્યું કે મૂર્ખમાં અતિશય મૂર્ખ એ માણસ, તે જેને આ વસ્તુ જાણવાની એ નથી જાણતો, એ મૂર્ખ જ કહેવાય. અને સર્વનીચમાં અતિશય નીચ છે. બસ નીચમાં નીચ માણસ છે, આ તો બહુ નીચ માણસ છે. જેમ કહીએ ને એ મહારાજે ચાર ઇલકાવ આપ્યા, અતિશય અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની, ગેલામાં અતિશય ગેલો, અને મૂર્ખમાં અતિશય મૂર્ખ, અને નીચમાં અતિશય નીચ. ચાર વસ્તુ મળી જાય જો ભગવાન. સર્વનીચમાં અતિશય નીચ છે. બસ નીચમાં નીચ માણસ છે, આ તો બહુ નીચ માણસ છે. જેમ કહીએ ને એ મહારાજે ચાર ઇલકાવ આપ્યા, અતિશય અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની, ગેલામાં અતિશય ગેલો, અને મૂર્ખમાં અતિશય મૂર્ખ, અને નીચમાં અતિશય નીચ. ચાર વસ્તુ મળી જાય જો ભગવાનને આપણે આ રીતે ન ઓળખીએ, આપણે આપણા સ્વરૂપને ન ઓળખીએ, બધું જોયા કરીએ, આમ છે ને તેમ છે ને આવું છે ને તેવું છે ને આ બધા કરીએ તો આપણે એમાં ખપીએ. માટે આપણે તો આપણો આત્માનું જે જોવા સુખ માનવા આવ્યા છે એને જોઈ લેવાનું છે, પરમાત્માને આપણે રાજી કરી લેવાના છે. ત્યારે શુકમુનિ આશંકા કરી છે કે પોતાનું સ્વરૂપ જોવું તે શું પોતાના હાથમાં છે. પછી સુખ સ્વામી જે ડભાને અમે વાત કરીને કે મહારાજને વિશે બહુ દિવ્ય ભાવ હતો, ભેગા રહીને અખંડ મહારાજનો દિવ્ય ભાવ. આપણા ભેગારીને મહિમા ન સમજાય, ગુણાધ્યાન સ્વામી કહ્યું ભેગારીને મહિમા સમજવો એ પાંચમી ગાંઠી. આપણા બધા દૂર દૂર હોય ને તો તે એકબીજાનો મહિમા બહુ સમજે. બે ભાઈઓ હોય ને તો કાગળ લખે ભારતમાંથી લંડન, લંડનમાંથી ભારત, બહુ પ્રેમ કે તમે મળજો ને આવજો ને ફલાણું, કેટલું એ જ દેખાડે કાગળમાં હા બધું. પણ ભેગા થાય અને બે ચાર મહિના રહે કે ભાઈ તું તારે તારું કરી લે, મારા જેવું ભેગું નહીં ફાવે તને. કેમ શું થયું? બહુ એ થતું ને આપણે ભેગા રહીશું ને આમ કરશું તેમ કરશું, પણ પછી એવું બધું ચાલે. પછી બહેરાણ છોકરા બધા ભેગા થાય એટલે એકબીજાના પ્રત્યે પછી અભાવને અવગુણની બધી વાત ચાલવા માંડે કે આવો છે ને મારી જમીન એને બ્રબાઈને, મારા આટલા પૈસા મેં મોકલ્યા હતા લંડનથી એને વાપરી નાખ્યા છે ને, આવો મને જમીનનો ભાગ આપતો નથી. પેલો કે તારો ભાગ હતો જ નહીં, આ તો ભાઈ મહેનત કરીને મેં જ રાખ્યું છે ને. એટલે આ બધું પાછું ચાલે લે, અને કાગળમાં કેટલું બધું લખતા હોય. પણ એ ભેગા થયા બે ચાર મહિના પછી એવું બધું ચાલુ થઈ જાય. ત્યારે સમય કે ભેગા રહીને મહિમા સમજો, આપણે બધા ભેગા આ રહીને મહિમા સમજવો એ પાંચમી ઘાંટી છે. પણ મારે કે એ મહિમા આપણે જો સમજાય તો બેટમ બેટા, ના સમજાય તો છેટમ છેટા. ત્યારે એ સમજવાની વસ્તુ. ત્યારે સુખ સ્વામી મહારાજની સાથે કાયમ રહેતા, હવે મહારાજના સ્વભાવને ચરિત્રને એ બધું એ બધી રીતે હરખું ક્યાંથી આવે? દર વખતે આપણી ઈચ્છા મુજબ બીજું ત્રીજું ના જ થાય, અને એમાં ના બને હકીકત વસ્તુ છે તે કંઈ આપણને અભાવ અવગુણ થઈ જાય. પણ સુખ સ્વામીને મહારાજના કોઈ પણ ચરિત્રમાં કોઈ દાડો એ ના લાગ્યો. મહારાજ જે બોલે દિવ્ય, મહારાજ જે કાર્ય કરે પણ દિવ્ય, એમાં કોઈ દિવસ એમ ના થયું કે મહારાજ આમ કેમ કરે છે અને આમ વાત કરે છે ને અને આમ વાત કરે છે, ભગવાન તો એવું અને આમ સમજાવે અને આમ સમજાવે. અને એવી બધી કેટલીક વાતો અવરહવર થઈ જાય આપણને. ત્યારે થાય કે લો આમાં ઠેકાણું કંઈ લાગતું નથી, અને આમ વાત કરે છે અને આમ વાત કરે છે. એટલે આપણા મનની ધારણાઓ પ્રમાણે ન થાય એટલે તરત એમાં દિવ્ય ભાવમાં મનુષ્ય ભાવ આવી જાય. કારણ કે આપણો ઠરાવ હોય, ઠરાવ આખો ફરી જાય. અગર તો આ રીતે અહીં વાત કરીને આ રીતે વાત કરી હોય પછી આના કહેવાથી આ વાતો થાય, આના કહેવાથી આ વાતો થાય છે. એટલે કેટલી ગૂંચવણો આપણને બહુ આવી જાય છે એની અંદર. એટલે ભેગા રહીને મહિમા સમજવો એકબીજા ભક્તોનો, એકબીજા સંતોનો, ભગવાનનો આ બહુ મોટી વાત છે. પણ મહારાજ કે એમાં રહીને જે સમજાય વસ્તુ છે એમ સુખ સ્વામી એવા દિવ્ય મારા પુરુષ મારાના બધા કાગળ પત્રો બહુ લખતા. એક વખત મહારાજે કાગળો લખાઈ લખાઈને નાખી દે, અક્ષર ઓરડીમાં બેઠા, મારે કે કાગળ લખો. મહારાજે લખાયો કાગળ, પછી લખી રહ્યા પછી મારે કે આવો ફાડી નાખો, તો ફાડી નાખ્યો. ફરી પાછો મહારાજે કહ્યું લખો, લખાયો ને ફરી ફાડી નાખ્યો. એમ લખતા લખતા બાર બે વાગી ગયા, ત્રણ વાગી ગયા, ત્યારે લખાવે મારે. સુખ સ્વામીને એમ નથી થતું કે આ મહારાજ તમારે લખાવે લખાવો ને ગમકો પડતું થાય કે ન. આપણને થાય ને બે ત્રણ વખત લખાવે એટલે આપણે કંટાળો આવે ગમે તે હોય, તો મારે તમે લખો લખો કાંક આ ઘડી આવી મહેનત કરીને તમે ફળાઈ નાખો ને કાં તો ના લખાવો સારું, કાં તો સીધી વાત કરો. પણ આ કંટાળો આવીને આપણે ઊભા જ થઈએ કે પડી રહી તમારી ભક્તિ અત્યારે તો કલ્યાણ ભરી બીજે જન્મે કરશું, પણ આ તો આવું પડે એમ થઈ જાય સ્વાભાવિક. કારણ કે આપણે એક સેજ સેજ વાતમાં આપણે આમ આમ થઈ જાય છે. હવે આમને તો બે વાગ્યા ત્યાં ત્રણ વાગ્યા ત્યાં સુધી આમ આમ લખે ને પેલા નાખે ને પેલા કરી નાખે. પછી દિવાલ પેલા કોડિયામાં દિવેલ ખૂટ્યું, દિવેલ ખૂટ્યું એટલે દીવો અંદર બંધ થયો. એટલે પછી જાણે કહું સુખ છે કે હવે મહારાજ બંધ થશે, આવું હોઈ જાય છે. પછી મહારાજે તો કોડિયામાં તો દિવેલ બંધ રહ્યું, પણ મહારાજમાં દિવેલ કંઈ બંધ હતું?
મહારાજ પગના અંગૂઠામાંથી લાઇટ કાઢી એ હજારનો બલ્બ ઉભો થઈ ગયો. પ્રકાશ પ્રકાશ પ્રકાશ, અક્ષરધામનો પ્રકાશ આખો દિવ્ય થઈ ગયો. સુખ સ્વામીને આનંદને સુખ થઈ ગયું. એટલે કહેવાનું છે એમ, સુખ સ્વામીને ભગવાન વિશે આવો દિવ્ય ભાવ હતો, ચડતો ચડતો રંગ એટલે એમણે કહ્યું. ભિખારીને મહિમા સમજવો ને બહુ છે. અનેક જાતની આપણને એમાં ખામી ખોટ બીજું દેખાય છે અને આપણે પોતે એમાં આ મુશ્કેલી આવે. એટલે સુખ સ્વામીનો આ પ્રશ્ન છે. વચનામૃત શોધનમાં પણ એમનો એ મુખ્ય હતા. સુખ સ્વામી, બ્રહ્માન સ્વામી, મુક્તાન સ્વામી, નિત્યાન સ્વામી, ચાર સંતોએ વચનામૃત શોધે. હવે સુખ સ્વામી પોતે મહારાજને પૂછે કે મહારાજ તમે કયું પોતાનું સ્વરૂપ પોતાને જોવું, એના સુખનો અનુભવ લેવો, આ વાત જે આપે કહી એ વાત બરાબર છે. હવે એ રીતે જો એને પોતે પોતાના હાથમાં વસ્તુ હોય તો માણસ કોઈ ભિખારી રહે ખરો? કે આપણા હાથમાં પૈસા કમાવાની આપણે જ પ્રાપ્તિ કરી લેવાની જો વાત હોય તો કોઈ ભિખારી ના રહે, બધા એ સારી રીતે બધા થઈ જાય. પણ એ કંઈ મારા આપણા હાથમાં નથી. એમ સુખ સ્વામી કે મહારાજ તમે કહ્યું કે આત્માને જોવો, આત્માનું સુખ અનુભવવું, એ કંઈ અમારા હાથની વાત છે? જો અમારા હાથમાં તમે અજ્ઞાની શું કરીએ? આપણા હાથની વાત, આપણે અજ્ઞાની રહીએ ખરા? આપણે મૂર્ખ રહીએ ખરા? ન રહી શકીએ. આપણા હાથની વસ્તુ નથી એટલે અમે રહ્યા છીએ. મારે તમે કહો છો વાત સાચી છે, આત્માને જોવો, સમજવો, એને પામવું, એ બધી વસ્તુ છે. પણ જો એ પોતાના હાથમાં હોત તો જીવ અજ્ઞાની રહે નહીં. માટે એ કંઈ અમારા હાથની વાત નથી. એ પ્રશ્ન સુખ સ્વામી કે ફરી બોલો છો. અને પોતાનું સ્વરૂપ જોવું તે શું પોતાના હાથમાં છે? સુખ સ્વામી પોતે છે. અને જો પોતાના હાથમાં હોય તો જીવ શીર અતિશય અજ્ઞાની રહે. જો પોતાના હાથમાં છે એમ પોતે કહે છે સુખ સ્વામી કે અમારા હાથમાં હોય તો અમે અજ્ઞાની શું કરી રહીએ? અમારા હાથની વસ્તુ હોય તો આપણે અજ્ઞાની કોઈ રહેતા નથી. આપણા હાથની વસ્તુ નથી એટલે જ અજ્ઞાની છે. હવે મહારાજ એમ સુખ સ્વામી કહે છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે. હવે મહારાજ એનો ઉત્તર આપે છે કે જેને સત્સંગ થયો છે. જેને સત્સંગ થયો છે શું? હવે આપણે સમજવાની વાત આવી છે. મહારાજ સમજાવે છે કે જેને સત્સંગ થયો. સત્સંગ થયો છે બધાને? આપણે બેઠા થયા છે. નીલકંઠ માસ્તર સમજાયો કે નહીં સમજાયો? જો તો બસ પાકું કરી લેજે હા માસ્તર પાસેથી, પછી આડુંબડું થાય નહીં. શું? હા, જેને સત્સંગ થયો છે તેને તો પોતાના જીવાત્માનું દર્શન પોતાના હાથમાં જ છે. લ્યો, જેને સત્સંગ થયો છે એને આત્મા છે, એને પોતાના હાથની જ વસ્તુ છે. પછી એને ક્યાં વાંધો છે? મહારાજ કહે છે તમે કહો છો ને કે અમારા હાથની વાત છે, પણ જો તમને સત્સંગ થયો હોય તો તમારા હાથની વસ્તુ છે જ. મહારાજ કહે છે કે નહીં? પણ આપણને ક્યાં સમજાય છે કે આપણને સત્સંગ નથી થયો? યોગી મહારાજ મળ્યા કે નથી મળ્યા? હે, એ સત્સંગ. સત્સંગ એટલે શું? કે આખી બધી આપણે આ મંદિરે જઈએ છીએ, કરીએ છીએ, તીર્થો કરીએ છીએ, કોઈ પારાયણો સપ્તાહ કરીએ, એ બધો સત્સંગ છે. એ સારી વસ્તુ છે, સંસ્કારની વસ્તુ છે. પણ સત્સંગનો અર્થ એટલો છે કે સત્પુરુષ જે મળે છે એને સત્સંગ કહ્યો છે. સાચા પુરુષનો સંગ એનું નામ સત્સંગ. એવો સત્સંગ જો આપણને મળ્યો હોય તો આપણા હાથમાં હોય છે. કારણ કે સત્સંગ એટલે સાચા પુરુષ, એને ભગવાન અખંડ ધાર્યા છે, ભગવાન એમાં સર્વ પ્રકારે છે, એવા પુરુષનો જે સંગ એનું નામ સત્સંગ છે. અને એવો જો સત્સંગ તમને મળ્યો હોય તો તમારા હાથની વાત છે. શ્રીજી મહારાજ પણ પોતે આ વાત સમજાવે છે. કોને સમજાવે છે? સુખમુનિને. કે સુખમુનિને કહે છે તમને સત્સંગ થયો છે, એવા સાચા પુરુષ ગુણાતીતાન સ્વામી મળ્યા છે, તો તમારે બરાબર રીતે તમારું આત્માનું સ્વરૂપ સમજાશે. અને એ ના મળ્યા તો નહીં સમજાય તમને. એટલે એ વાત મહારાજ આપણને સમજાવે કે સત્સંગ થયો હોય એને પોતાના હાથમાં છે. કારણ કે આપણે આપણા આત્માને જોવાના છે. અંદર આમ આંખો મીચે શું દેખાય છે? અંધારું. આત્મા તો છે પણ અંતર અંધારું જ દેખાય છે, કાંઈ દેખાશે નહીં. ચક્કર વક્કર બધી ફિલ્મ જોઈ છે કદાચ એ દેખાશે, ક્યાં તો વેપાર દેખાય કે પોસ્ટ ઓફિસ દેખાશે. પોસ્ટ ઓફિસ દેખાય ને સિક્કો ધડાધડ આમ આમ ચાલ્યા જ કરે આખો દાડો. લ્યો બસ, ચિત્તરંજનને સત્સંગ થયો છે મારા ભાઈ, વાંધો નથી. તારે જો કહેવાનું શું છે કે આમ આપણને દેખાતો નથી, પણ મહારાજે વડતાલ 11માં પણ વાત કરી છે. વડતાલ 11 વચના એનો ફકરો વાંચ્યો તમે કે સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ એ આત્મદર્શનનું સાધન. આપણો આત્મા દેખાશે નહીં, તમે એને વિશે પ્રીતિ કરો એટલે સત્પુરુષ આપણો આત્મા છે. સત્પુરુષ આપણો આત્મા છે, એને તમે બરાબર રીતે સમજો, એને રાજી કરો, એ તમને આત્મદર્શનનું સાધન. આમ આત્મદર્શન નહીં થાય કે હુકાઈ જાઓ અને આખા રાફડા થઈ જાઓ. ગમે એટલું તમે સાધન કરો તો એ આત્માનું દર્શન થવું બહુ જ કઠિન છે. મારે કેવું શાસ્ત્રો કદાચ લખ્યું છે એ વાત ઠીક છે, પણ એ આત્મદર્શન સમ્યક આત્મદર્શન નહીં કહેવાય. હાથીને કોઈ જોયું તો પૂંછડું જોયું તો હાથી પૂંછડા જેવો. અરે પેલા હું પૂંછડું કહે ને, હુંપડા કાન જોયા તો કે હુંપડા જેવો. કોઈના હાથમાં આવ્યો ને કાન તો કે કેવો હાથી છે? કે હુંપડા જેવો છે. લ્યો,
હાથીના પગ આવ્યા કે થાંભલા જેવો છે એમ આત્માનું કોઈને એવું થોડું ઘણું દર્શનની વાત કરતા હશે, પણ એ સમ્યક ન થયું કે હાથી સર્વ પ્રકારે કેવો છે, એની હૂંઢ છે, કાન છે, આપણા પગ છે, પૂંછડું છે, આ બધી વસ્તુનો આકાર એ સમ્યક જ્યારે થાય ત્યારે જાણવું કે એને સમ્યક જ્ઞાન થયું. બાકી તો એવું થોડું થોડું જે કોઈને વાત કરતા હોય પણ એ રીતની વસ્તુ છે. પણ આ પ્રમાણે સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ થઈ તો એ સત્પુરુષ એ આપણો આત્મા બની જાય છે. એટલે એ આત્મા જ્યારે આપણે બન્યો છે તો જે એ પ્રમાણે કહે એ પ્રમાણે આપણું જીવન થાય, એમાં કોઈ પ્રકારનો આપણે સંશય ન થાય, એમાં કોઈ પ્રકારનો વિકલ્પ પણ ન થાય, કોઈ પ્રકારની શંકા ના થાય, એમાં કોઈ પ્રકારનો સંશય ન થાય, ત્યારે જાણવું કે આપણે આત્માને ઓળખ્યો છે, એ આત્મા આપણો છે એ આપણને દ્રઢ થાય છે. એટલે મહારાજ વર્તાનમાં કહ્યું કે સત્પુરુષ વિશે દ્રઢ પ્રીતિ આત્મદર્શનનું સાધન, ભગવાનને દ્રઢ ભગવાનનું મહાત્મ સમજવાનું પણ એ સાધન. ભગવાનનો મહિમા સમજવો હોય તો એ સત્પુરુષ થકી જ આપણને સમજાશે, એ આપણો આત્મા છે એટલે એ આત્મા આપણને સમજાય. અને ભગવાનનું સાક્ષાત્કાર દર્શન થવાનું સાધન પણ એ જ છે. દ્રઢ પ્રીતિ કરવી એનું નામ જ એ છે, મહાત્મા સમજવાનું, ભગવાનનું સાક્ષાત્કાર. આપણે કે ભગવાનનો સાક્ષાત્કાર થયો, આપણે કોઈ પૂછે તો નીલકંઠ થયો તને? હા નથી થયો, તો આમ તો મારી કોઈ આમનો આ પાડી છે, પણ હા માસ્તર એટલા માટે કે માસ્તરથી સમજી લેજે બધો સાક્ષાત્કાર ને રહી જશે. એટલે એમને કહ્યું શું કે ભગવાનનો એમાં સત્પુરુષમાં ભગવાન સર્વ પ્રકારે રહ્યા છે એટલે સાક્ષાત દર્શન થયા કે ના થયા, એટલે એનું આપણે પોતાનું એ સ્વરૂપ સમજાય ને એમાં પાછું ભગવાનનું સાક્ષાત દર્શન થાય કે એમાં ભગવાન સર્વ પ્રકારે કામ કરી રહ્યા છે, એમાં ભગવાનમાં રોગનો ફેર નથી, એવું જે આપણને દર્શન, એવું જે આપણા જીવન દ્રઢતા થઈ એટલે સાક્ષાત દર્શન પણ થઈ ગયું. એટલે આત્મા પરમાત્માનું ભાઈ સાક્ષાત્કાર થયો કે ના થયો, આપણે આમ જોઈએ તો કાંઈ મળવાનું નથી, આ દુનિયા બધી ફોફા મારે છે એને માટે જ કે અમે સાક્ષાત્કાર કરી લઈએ પણ ક્યાંય નહીં થાય. જ્યારે એ વાત સાચા પુરુષ મર્ષા શ્રીજી મહારાજ પોતે સમજાવે સુખ સ્વામીને વાત કરે છે કે તમને સત્સંગ થયો છે, સત્સંગ થયો તમારા હાથમાં છે, આત્માના દર્શને પરમાત્માના દર્શન તમને છે એવું એક દ્રઢતા નિષ્ઠા થયું છે. પણ એમાં જ્યાં સુધી સંશય આપણને રહ્યા કરે, આગું પાછું કે આપણી બુદ્ધિની કલ્પનાઓ બહુ છે, આપણા ઠરાવ આગું પાછું થયા કરે એટલે પછી એમાં પાછું અવરહવર થઈ જાય. પણ એ જાતનો એક જ દ્રઢાવ એક નિશ્ચય જેમાં સુખ સ્વામીને મહારાજે કરાવી દીધો પછી એમાં કોઈ દાડો વાંધો જ નથી આવ્યો, એમ આપણે બધા એ નિશ્ચય કરવાનો છે કે આપણે આત્માનું દર્શન આમ નથી થઈ શકવાનું, પરમાત્માનું થવાનું નથી. આવા પુરુષ જ્યારે મળે છે એમાં જો તમને દ્રઢ પ્રીતિ થઈ ગઈ એ તમારું આત્મદર્શન છે, એમ યોગી મહારાજ આપણો આત્મા છે, એ સ્વરૂપ સત્પુરુષ આપણો આત્મા છે, એને વિશે આપણે દ્રઢ પ્રીતિ કરીને એ સમજીવાનું, એમને જ રાજી કરવાના, એમને પ્રસન્ન કરવાના, એમાં ભગવાનનો પણ સાક્ષાત્કાર એ જ છે. આટલી જ વસ્તુ મહારાજ સૂક્ષ્મને સમજાવે. એ જો થઈ ગયું તો તમારે પછી કંઈ જોવાનું છે નહીં. શું આત્માનું દર્શન મહારાજ આ રીતે કરાવે છે. જેને સત્સંગ થયો છે તેને તો પોતાના જીવાત્માનું દર્શન પોતાના હાથમાં જ છે. એને સત્સંગ થયો, નથી સત્સંગ થયો એને કંઈ એવા પુરુષ નથી મળ્યા, એને તો ફાંફા જ માર્યા કરશે દુનિયામાં ગમે ત્યાં જશે તો એ આત્મદર્શન એને નહીં થઈ શકે. આત્મદર્શન તો એ સત્પુરુષ આપણો આત્મા છે એ કે પ્રમાણે થઈ ગયું એટલે આપણે દર્શન, એમાં બીજું કંઈ જોવાનું છે નહીં. અને કે દાડે એને પોતાના સ્વરૂપને જોવાનો આદર કર્યો અને ન દીઠું. બસ મારે કે કઈ દિવસે આદર કર્યો, એમાં બધું આ દુનિયાનો જો આદર કર્યો છે, મહેનત કરે છે, એમ સત્પુરુષને રાજી કરવા કોઈ પ્રયત્ન કર્યો છે ને, એનો એનો આદર કર્યો છે કે એને જ બસ રાજી કરવો છે? બૈરાન કેટલા આપણે રાજી કરીશ ને રાત દિવસ, કે તમે રાજી થાવ ગમે તે તમે કહેવાય લાવી દઈશું એમાં વાંધો નહીં, હા બધું તમને કરી દઈશું. ત્યારે જો એ કહેવાનું એને રાજી કરવાની વાત આપણે છે, છોકરા રાજી કરીએ છીએ, સમાજ રાજી કરીએ, શેઠિયા કરીએ, સરકાર રાજી કરીએ, બધા દુનિયાને રાજી કરીએ, પણ ભગવાનને સંને રાજી કરવા આદર થયો છે આપણે? આદર થયો હોય તો દેખાવાનો છે, એમાં કંઈ વાંધો નથી, એની મેં તે દ્રઢતા થઈ જવાની. એટલે મારે કઈ દિવસે આદર કર્યો અને એને ન દેખાયો. અને સંપૂર્ણ પ્રીતિ કરી એટલે ઓળખાય આપણને પ્રીતિ, આપણે આ બૈરા છોકરાને પ્રીતિ થઈ તો ઓળખાય કે નહીં, પછી એને માટે કેવું કરીએ છીએ, રાહ દિવસ મંડ્યા છે પ્રીતિ થઈ ગઈ ને, એટલે મારે કે પ્રીતિ કરીએ એટલે મહિમા પુરુષનો સમજાય આપણને, અને એનો મહિમા સમજીએ પછી એ પ્રમાણે થાય. પ્રીતિ છે એને લઈને આપણે વસ્તુ કે ભાઈ આમ એ કેમ કરો એ આપણે વસ્તુ કરીને બધું કરાય છે, એમ પ્રીતિ આપણને મારે કે સત્પુરુષનો દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન. એટલે પ્રીતિ છે એટલે આપણને એનો મહિમા સમજાય, એ પ્રમાણે વર્તાય, એ પ્રમાણે ચલાય, એમાં પછી કંઈ વાંધો ના આવે. હા કરી આપીશ, પણ એમાં કોઈ છૂટકો જ નહીં. એટલે પ્રીતિ છે ને આપણને, એમાં પ્રીતિ છે એટલે એમ રાજી કરીએ છીએ એવી રીતે આમ ખરે. નીલકંઠ સમજી રાખજો, હા જો આ વાત પાછી
અને એ જીવ માયાને આધીન થકો પરવશ થઈને જો માયાને આધીન અમને કહ્યું ને સેન્ટ ના બેન 2000 ને માયાને પરવશ થઈ જાય. હા ન્યા તો ભાઈ તમે કેમ જ કરશું, તમે રાજી રહો, બીજું કાંઈ વાંધો નહીં. અને સંત કહેતા કે તમે તો નવરા છો, તમને કઈ ખબર છે વ્યવહારની શું ચાલે છે, મારે એમ ત્યાં તરત જ વાત કરે. અને એ જીવ માયાને આધીન થકો પરવશ થઈને તો સ્વપ્ન સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થામાં અંતરદ્રષ્ટિ કરીને જાય છે પણ પોતે પોતાને જાણે કોઈ દિવસ પોતાના સ્વરૂપને જોવાને અંતરદ્રષ્ટિ કરતો નથી. બસ એ દ્રષ્ટિ કરતો નથી. અને જે ભગવાનના પ્રતાપને વિચારીને અંતરદ્રષ્ટિ કરે છે તે તો પોતાના સ્વરૂપને અતિશય ઉજ્જવળ પ્રકાશમાન જુએ છે. અતિશય ઉજ્જવળ પ્રકાશમાન જુએ, પુરુષમાં દિવ્ય ભાવ અખંડ રહ્યા જ કરે, પ્રકાશ સ્વરૂપ બરોબર છે, સારું છે, એવું દેખાયા જ કરે. અને તે પ્રકાશને મધ્ય પ્રત્યક્ષ એવા જે પુરુષોત્તમ ભગવાન તેની મૂર્તિને જુએ છે અને નારદ શંકાદિક જેવો સુખ્યો પણ થાય છે. નારદ શંકાદિક જેવો સુખ્યો પણ થાય, કારણ એમને જેવું આત્મદર્શન પરમાત્માનો એવું આપણને બસ સુખ્યા કરી દઈએ. માટે હરિભક્તને તો જેટલી કસર રહે છે તેટલી પોતાને આળસે કરીને રહે છે. આપણું આળસ ચાલ્યું આવે, બહુ જ આળસ ચાલે. આળસ ને પ્રમાદ બે મોટા શત્રુઓ છે. આળસમાં થાય છે, રહે છે, શું ઉતાર છે, થશે, કામ છે, આળસ આપણું, બીજું કાંઈ નહીં. કામ કરવાનું કરી જ નાખો તો વાંધો જ ના આવે, પણ આપણે કંઈ ના આવે, મોડેથી થશે એ આળસ. એટલે આપણે કરવાનું છે તો કરી નાખને, વાર શું લાગે છે. આ મંદિરે જવું છે કે જઈશું, એટલે જઈશું એ આળસ પેઠું તરત જ, પણ દુકાને જવું ને કેવું ઉપડી જઈએ તરત જ એક નહીં. એમ આ વસ્તુ એવી છે કે જવું જ જોઈએ, બસ પહોંચી જ જવાય તારે જાણવું કે આપણે આળસ નથી. આળસ વસ્તુ એવી છે કે આપણે એટલે આપણે આ વસ્તુનું આળસ છે કે કાંઈ નહીં આવે એ સમજવાનું, જમીશું અત્યારે શું સમજવાનું. પણ એ સ્વાય કે એને રાજી કરી લેવા છે, એને પ્રસન્ન કરી લેવા છે, એ જ વસ્તુ સાચી છે, એ જ આપણો આત્મા એને આપણે પ્રસન્ન કરીને સુખિયા થવું છે, એવી એક વસ્તુને દ્રઢતા આપણને હોય તો જ. પણ આળસ આવી ગયું એટલે થઈ ગયું. માણસ વેપારી નામામાં આળસ રાખે કેટલું ચડી જાય કે આવે લખે, પણ ભાઈ દરરોજનું દરરોજ લખી નાખ ને, વાર શું લાગે, તો એને કોઈ જાતનો વાંધો ના આવે. ને કે આળસ માણસમાં વરસનું રહી જાય પછી પાટિયું ફેરવું પડે, કારણ કે બધું કેટલીક વસ્તુ અવરહવર ખબર ના હોય ને, ઉઘરાણી ચાલી જાય, સ્ટોક કેટલો રહ્યો, વેચાણ કેટલું થયું, શું થયું, બધું ખોટમાં ચાલી જાય. એમ મારે કે આપણે આપણા આળસ ન રાખવી, કે એની આળસને પ્રમાણથી આપણું આ કામ બગડે છે. ઘણા કામ આળસ પ્રમાણમાં આપણો બગડી જાય છે, અને આળસને લઈને આપણે આવું સત્સંગ કરી શકતા નથી, આવો લાભ લઈ શકતા નથી, એ આળસને લઈને. એટલે આળસ જો રાખ્યું કે ગયું, વ્યવહારમાં આળસ રાખો તો એમાંય તમારી બરકત ના આવે, તો પછી આમાં ક્યાંથી આવે. વ્યવહારના કામમાં જો તમે આળસ રાખો, દુકાનમાં, વેપારમાં, નોકરીમાં, બીજામાં, ત્રીજામાં, તો એમાંય તમારું ખલાસ થઈ જાય, તો આમાંય બરકત ના આવે. આ ભગવાનનો સત્સંગ કરવો છે, આવવું છે, જવું છે, મોટા પુરુષને રાજી કરવા છે, જેમ કેમ કરવું છે, તો એમાં આપણે આળસ રાખીએ તો આપણું કામ ખલાસ છે. એટલે આળસ અતિ છે, એને લઈને આપણી ખામી રહેશે. હરિભક્તને જે કંઈ કસર રહે છે એને આળસે કરીને, મોટા પુરુષને ભગવાન તો આપણને સુખ આપવા માટે આવ્યા છે, સુખ આપે છે, એ દિવ્ય વસ્તુ છે, પણ આપણા આળસોને લઈને આપણે એ રાજી કરી શકતા નથી. ઇતિ વચનામૃતમ, એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું વિષ્ણુ વચનામૃત થયું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિદમ આત્મજમ દેવમ હરિમાલમ કેશવમ કામદમ કારણમ સ્વામિનઃ.
મહારે મુનિ ના ધ્યાન મનાવે, મહારે મુનિ ના ધ્યાન મનાવે, તેરે સમળિયો જે, તેરે સમળિયો જે મુજને બોલાવે, તેરે સમળિયો જે મુજને બોલાવે, આજ સખિયા નંદન હેલે હરિ મુખ જોઈને હું તે છૂર ગેલી, આજ સખે જે સુખ ને ભવ બ્રહ્માર ઈચ્છે, જે સુખ ને સમળિયો જે, તેરે સમળિયો જે મુજને રે પ્રીછે, તેરે સમળિયો જે મુજને રે પ્રીછે, આજ સખિયા નંદન હેલે હરિ મુખ જોઈને હું થઈ ચૂર ગેલી, આજ સખે ગઈ ગંગા ગોદાવર કસ આ ન ગઈ ગંગા ગોદાવર કસ ન ગઈ ગંગા ગોદાવર કસ ઘેર બેઠા મળ્યા, ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી, ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી, આજ સખી આ નંદન હેલે હરિ મુખ જોઈને હું થઈ ચૂર ગેલી, આજ સખી તપ રે તીરથ માહું કઈ નવ જાણું, તપ રે તીરથ માહું કઈ નવ જાણું, સહેજે સહેજે રે હું તો, સહેજે સહેજે રે હું તો સુખડાર માણું, સહેજે સહેજે રે હું તો સુખડાર માણું, આજ સખિયા નંદન હેલે હરિ મુખ જોઈને હું થઈ ચૂર ગેલી, આજ સખે આ કહે સ્વામી સહેજે રે મળિયા, જે રામ કહે સ્વ
સ્વામી સહેજેર મળ્યા વાતની વાતે વાલો વાતની વાતે વાલો અડડક ડળિયા વાતની વાતે વાલો અડડક ડળિયા આજ સટિયા નંદની હેલી હરિમુખ જોઈને હું થઈ ચૂર ગયેલી હરિમુખ જોઈને હું થઈ ચૂર ગયેલી આજ સખિયા નંદની હેલી હરિમુખ જોઈને હું થઈ ચૂર ગયેલી આજ સખી આજ સખી આતન રંગ પતંગ સરી કો
જાતા વાર ના લાગે દી જાતા વાગે જાણે મુજ સરીખો રચ્યો નહીં કોઈ રાગી જી મનમાં જાણે મુજ સરીખો રચ્યો નહીં કોઈ રાગી જી બારે તાકે રહી બિલાડી બાર તાકી રહી બિલાડી લેતા વાર ના લાગે દી આતન રંગ પતંગ સરી કો જાતા વાર ના લાગે દી સગલ મગ સન સદની મરની સ સગમ ધનિસા આતન રંગ પતંગ સરી કો સમ ગદા